સુરત મહાનગરપાલિકાએ જૂના ઓવરબ્રિજના સર્વેની કામગીરી શરૂ કરી છે, જેમાં સર્વે માટે ડ્રોન કેમેરાની મદદ લઈને શહેરમાં અલગ અલગ બ્રિજનો સર્વે કરવામાં આવી રહ્યો છે. કેમેરામાં વિડીયોગ્રાફી અને બ્રિજના રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ સર્વે બાદ બ્રિજને સમારકામની જરૂર હશે તો કામગીરી કરાશે. ચોમાસા પહેલા ઓવરબ્રિજની તપાસ થઈ જાય તે જરૂરી બની ગયું છે. ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે, તેમાંથી 170 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા. હવે એમાં કેટેગરી કુલ 4 છે. કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી. 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય. 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય, એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય. અને 4 નંબર એટલે ઇમિજિએટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એને બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય. હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા 124 બ્રિજ, તેમાંથી 170 બ્રિજોના સર્વે થયા, જેમાંથી 60 બ્રિજનો સમાવેશ કેટેગરી 1માં થયો અને 2 નંબરમાં કેટેગરી 2માં 19 બ્રિજોનો સમાવેશ થયો અને 30 બ્રિજનો સમાવેશ કેટેગરી 3માં થયો અને 4 નંબરની કેટેગરીમાં 1 પણ બ્રિજનો સમાવેશ થયો નથી. હવે 30 જે કેટેગરી 3માં જે સમાવેશ 30 બ્રિજોનો થયો છે, તેમાંથી હાલમાં 4 બ્રિજો રિપેરિંગ હેઠળ છે. બીજા 10 બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે. બ્રિજોના સર્વે દરમિયાન કન્સલ્ટન્ટોના માણસો મારફત સર્વે કરાવવામાં આવે છે. એમાં જે હાઇટવાળી જગ્યા છે કે જ્યાં ઇઝીલી સર્વે ન થઈ શકે, વિઝ્યુઅલ ન થઈ શકે, તેવી જગ્યાઓ પર કન્સલ્ટન્ટ મારફત ડ્રોનનો અને એવી ટેકનોલોજીનો હમણાં ઉપયોગ. અમદાવાદમાં એએમસી તંત્રનો